ભાણવર તાલુકાના રાણપર ગામે શાળાઓએ પથ્થરની ખાણના ધંધામાં પૈસાની લેતી દેતી બાબતે બને વિની કરી હત્યા. ભાણવડ તાલુકાના રાણપર ગામમાં દલિત સમાજના બનેવી સારાઓ વચ્ચે પથ્થરની ખાણમાંથી પથ્થર કાઢવાના મામલે બોલાચાલી થયા પછી સારાએ કુહાડીના ઘા ઝીંકી બનેવીની કરપણ હત્યા નિપજાવી હતી. પોલીસે બંને આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ભાણવડ તાલુકાના રાણપરમાં સારા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા પછી તકરાર થઈ હતી, જેમાં પોલાભાઈ સાદિયાની અરવિંદ નથુખરા અને ગોવિંદ નથુખરાએ કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યાના આ બનાવમાં વચ્ચે પડેલા પોલાભાઈની પત્ની સોમીબહેનને પણ ઈજાઓ પહોંચી હતી. તે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ભાણવડના પીએસઆઈ પીડી વાંદા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હત્યાના બનાવ અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ભાણવડ તાલુકાના રાણપરમાં રહેતા પોલાભાઈ રાજાભાઈ સાદિયાને તેમના સગા સારા ગોવિંદ નથુભાઈ ખરા તથા અરવિંદ નથુભાઈ ખરા સાથે પથ્થરની ખાણના પૈસા બાબતે લેતી દેતીના મામલે બોલાચાલી થઈ હતી અને આરોપી ગોવિંદ તથા અરવિંદે કુહાડીથી હુમલો કરી બનેવી પોલાભાઈને જીવલેણ ઈજા પહોંચાડતા પોલાભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. બનાવના સ્થળે ધસી આવેલા પોલીસ કાફલાએ બંને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. નવરાત્રિના દિવસોમાં સારાઓના હાથે બનેવીની હત્યા થઈ જતા રાણપરમાં અરેરાટી પ્રસરી ગઈ છે. મૃતકને સંતાનમાં 3 દીકરા 2 દીકરી કુલ 5 સંતાન છે. દીપક જોશી, ZS TV, દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. જે બનાવની વિગત એવી છે કે રાણપડ ગામના રહેવાસી પાલાભાઈ રાજાભાઈ સાદિયા, જેઓ ને પોતાના બંને શાળાઓ સાથે કોઈ અંગત બાબતે કોઈ મનદુખ હશે અને ગઈકાલે સાંજે જ્યારે ઉપરોક્ત પાલાભાઈ તથા તેમની પત્ની પોતાના બંને શાળાઓના ઘરે તેઓની સાથે કંઈક વાતચીત કરતા હતા, સમજાવટ કરતા હતા, તે દરમિયાન ઉપરોક્ત બંને આરોપી જે છે ગોવિંદભાઈ નથુભાઈ ખરા અને અરવિંદભાઈ નથુભાઈ ખરા આ બંને શાળાઓએ ઉશ્કેરાઈ જઈ અને ત્યાં પડેલા પથ્થરો અને એનાથી જે મરણ જનાર પાલાભાઈ રાજાભાઈ સાદિયા તથા એમની પત્ની ઉપર હુમલો કરી દીધેલો હતો, જેમાં પાલાભાઈના માથામાં પથ્થરોથી ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેમનું મૃત્યુ થયેલું હતું અને સાથે તેમના પત્ની જે છે તેઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ઉપરોક્ત બંને આરોપીઓને પોલીસે હસ્તગત કરેલા હતા અને ઉપરોક્ત જે મહિલા છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવેલા હતા. મહિલાની ફરિયાદના આધારે તેમના બંને ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને પોલીસે હાલ તપાસ